બ્રાહ્મણો એ સાધુ એ કીધું કે મહારાજ અજામિલ ભગત કે છે નહીં ઘેરે, કેમ શું હતું? કીધું જમવું છે. એક તો અમારી ઘેરે કોઈ દિવસ કોઈ આવે નહીં, એમાં સાધુ આવ્યા, અને સાધુ આવ્યા ને પાછા આવીને પાછા જમવાનું સામેથી માગે છે, નક્કી અમારા દિવસો ફરવાના થયા છે. અને પછી તો શું હતું, સાધુઓને કીધું કે રસોઈ અમે બનાવી બેન, એ કે તમે બનાવો હું બનાવું. પછી તો દાદા રસોઈ બનાવી છે, ભાઈ ચૂરમાના લાડુ, ભીંડાનું શાક, ભરેલા રીંગણા, દાળ કઢીને રાયતું, જીરા રાઈસ, બાસમતી ચોખા બાપા, રોટલી પૂરી પૂરણ પોળી, સાસ દહી ઘી માખણ, જલેબી, ઓરમું, પછી મોહનથાળ, ગુંદી, ગાંઠિયા, બરફી, ટોપરા પાક, માંડવી પાક, સિંગ પાક, ઊંધિયું, માટલા ઊંધિયું, દમાલુ, આખા બટેકાનું શાક. અને ઓહો એની સુગંધ આવી છે કઈ ગામમાં. બોલા નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ હતું, આણંદરામ દાદા નામ, આણંદરામ બાપા નામના એક દાદા હતા ગામમાં, આડત્રી લાડવા ખાઈ ગયા. હા મગન બાપા એક હતા બત્રી, પાછી ત્રી ત્રી ચાલીસ ચાલીસ કટોરા તો દાળ પી ગયા એના, પેલા એટલું ખાતા, સાચું હતું ને બધું એટલું, અને પાછું કામ હતું. અત્યારે ખાઈને પાછું કામ તો કઈ નહીં આપણે. પછી તો એ રસોઈ બની, બ્રાહ્મણો આપણે ઘેરે કોઈ જમવા આવે તો આપણે એમ કે નિરાતે જમજો, પણ અજામિલની ઘેરે સાધુઓ જમવા બેઠા, અજામિલની પત્ની કે મહારાજ ઉતાવળ કરજો થોડી, જમતા હો તો થોડુંક વધારે રસ્તામાં પાચન કરી લેજો, પણ અહીંયા થોડીક ઉતાવળ રાખજો. અજામિલની પત્નીને ડર કે આ બધું જો ભાગીએ ભેગું થયું છે ને, ઓલા ભગત આવી જાય ને તો આગળ બધું કર્યું કર્યું ફોક થઈ જાય, એટલે અજામિલની પત્ની ઉતાવળ કરાવે ને. એમાં અજામિલ ક્યાંકથી રખડતો ભટકતો આવ્યો અને બસ સ્ટેન્ડમાં નીકળ્યો તો ગામના પાંચ જણા બેઠા હતા, એને ચૂક લે આ ઘરે નથી, આ ઘેરે નથી તો એ તો ઓલી એની ઘરવાળી એની પત્નીએ જમાડ્યા હશે, હવે આપણી ફિલ્મ આમને ફેલ ન જવા દેવાય. અજામિલને બોલે કે કેમ છો ભગત? અજામિલ કે ભગત ભગત તમે હો બધાય, મને ભાળ કોઈ ભગત કીધો છે? અમે નથી કહેતા, ગામમાં જમાયત આવી છે અને બધા સાધુઓ ભગત કરતા કરતા નામ લેતા લેતા અજામિલ તમારી ઘેરે ગયા ને, તમારી ઘેરે આ બધી સુગંધ ન્યાથી જ આવે છે. એને અજામિલ મનમાં વિચાર આવે કે મેં કોઈ દિવસ મારા સગા ભાઈને પાણી નથી પૂછ્યું નથી, અને મારી ઘેરે સંતો ને અજામિલ આવ્યો દોડ્યો દોડ્યો, અને અજામિલે જા ડેલીમાં પગ મૂક્યો, ત્યાં તો સાધુ સંતો અડધો ક્રોધ તો શાંત થઈ ગયો. સંત તો એને કહેવાય જેને જોવો ત્યાં અડધો ક્રોધ શાંત થઈ જાય, સ્વયં તોપગોળો થી નાટા મારતો એમ તિતિક્ષવહ. કપિલે માદેવહૂતિને કીધું સાધુ એ જે સહન કરે. સાધુને જોઈને અજામિલ થોડોક શાંત થયો કે એલા અહીંયા આ બધું આવો ભગત, ભગત નહીં કહેતા પેલા તો મને. અજામિલ પેલા કે મને પેલા મને ભગત નહીં કહેતા તો કેમ? હું ભગત નથી. પછી તો ઘણું બધું આમ બોલ્યો, પણ છેલ્લે સંતોને કીધું કે હવે તમે બધા ઘેરે વ્યા જાવ. સાધુઓએ કીધું કે અમે સાધુ બ્રાહ્મણ જમીએ પછી દક્ષિણા લઈએ, દક્ષિણા લીધા વિના જઈએ નહીં. અજામિલે કીધું કે મારી ઘેરે જમ્યા નહીં તમારા જિંદગીની મોટા મોટી દક્ષિણા છે, અને હવે અહીંથી હાજા ન રવા વ્યા જાવ તો એનથી મોટી દક્ષિણા, એટલે પ્રેમથી તમે બધા સંતો તમને મારે બીજું કંઈ હવે કેવું નથી, તમારા પેટમાં મારા ઘરનો અન્ન પડી ગયું છે અને મારે કંઈ ઓલું કરવું નથી, પણ હવે તમે બધા પ્રેમથી વ્યા જાઓ. હું અત્યારે જે બોલું છું એ બ્રાહ્મણ તરીકે બોલું છું ને, હવે હું જે છું એ રૂપ મારા હાથમાં આવી જાય ને તો મારું મારી પત્નીનું કર્યું બધું ભોગ જાય. પણ સાધુએ કીધું કે અમે તો સંતો, કોક અમને ધોઈડ આપે તો એનું કલ્યાણ કરી નાખીએ, એને તારી ઘરવાળીએ તો અમને રસોઈ જમાડી છે, તારા ઘરનું અઘોર, તારા ઘરનું પાપ, તારા ઘરના દોષ બાળી ન જઈએ તો તા ભગવાન લાજે, અમારી સાધુતા લાજે, એટલે હવે અમે આમનમ તો નહીં જઈએ, દક્ષિણા તો દેવી પડશે. મહારાજ અજામિલે કીધું હું જોઈએ દક્ષિણા બોલો? તો કીધું તારી પત્નીના પેટમાં બાળક છે.
एक काम कर, एक वचन आप अजामिल की दीकरा नु नाम तू नारायण पाड़ीश। अजामिल के बे मारा दीकरा नु नाम मारे जे पाड़व छे पाड़ीश, तमे जाओ। अजामिल ने के साधु के नहीं, तू के हमने एक वक्त वचन आपी दे के हमें तो, हमने के तारा दीकरा नु नाम तू नारायण पाड़ीश। अजामिल ने पत्नी पगे लागी ने कीधु अजामिल ने के मैं कोई दिवस तमारी पासे केम आई, અને મેં કોઈ દિવસ તમને કે આ ભારતવર્ષની સ્ત્રીઓની આ મહાનતા છે કે પતિ સૂરદાસ થઈ ગયો હોય તો એના પગે, એટલે આ આર્યાવર્તની રમણી એટલા માટે ભગવાન ભારતવર્ષને વંદન કરતું કરોડવાર, આપણે ત્યાં છૂટા છેડા નહોતા, આપણી ઘેરે આપણા ત્યાં બીજા લગ્ન નહોતા, એ બબે મહિના નહીં, બે મહિના ખાલી બાળક પેટમાં હોય એવી માવુ એ બાળકના ઓથે આખી જિંદગી કાઢ નાખી છે। હવે એ અત્યારની જનરેશનને શું ખબર પડે આ બધું કેમ હોય ને ક્યાં હોય, ધંધામાં ખોટ થાય તો છૂટાછેડા થઈ જતા હોય, એને સંસ્કૃતિની વાત તો શું કરવાની। આ દેશની આર્યાવર્ત જાઓ વિસાવદરની બાજુમાં મોણવેલ ગામ છે, અને ભલા આપા દરબારનું એક ક્ષત્રિયનું એક ઘર હતું, અને એક એના ખોડે ખાનદાનીનો સૂરજ આમ આમ ધનના અન્નના કોઠારો ખાલી, પણ સંસ્કારો જેના ઉજળા હોય એને અન્ન ને ધન ને કઈ મતલબ ન હોય, એ બધા એનાથી ઓળખાય। કદાચ જુનાગઢમાં ગમે તે મોટા હસ્તીઓ થઈ જાય પણ જુનાગઢ કોઈ દી નરસિંહ મહેતાનું મટે નહીં, કહેવાય તો નરસિંહ મહેતા। કાલ સવારે પોરબંદરની અંદર ગમે તેવી મોટી હસ્તી હોય, કરોડો રૂપિયાની સંપત્તિઓથી લોકો આખી દુનિયાને સર કરી લે, સંપત્તિઓમાં નામ આવે, પણ કદાચ પોરબંદર કોનું એવું પૂછે દુનિયા, તેથી આ દુનિયામાં એક જ જવાબ નીકળે, સુદામાનો। અમરેલી મૂળદાસ બાપુનું બાજડા તો કે હરિરામ બાપાનું, આ શા માટે નક્કી થાય છે? સંસ્કારોને લોકો ભલે વાહવાહ કરે, ખિસ્સામાં પૈસા હોય તો લોકો વાહવાહ કરે, પણ જ્યારે પૂજા કરવાની વાત આવે તેથી દુર્યોધનને બધાય હતા, શિશુપાલને બધાય, બધાય મોટા મોટાએ જ કહી દીધું કે પૂજા કરવાની હોય તો કૃષ્ણની કરાય, પૂજા કરવી હોય તો કૃષ્ણની કરાય, બીજું કાંઈ કરવું હોય તો પૂછો અમે કહીએ કોને શું કરાય, પણ તેથી બધા એકમતે કહી દીધું કે યોગેશ્વર કૃષ્ણ પૂજા કરવાની યોગ્ય, પૂજા હંમેશા સંસ્કારોની થાય। તો એ મોડવેલના એ ક્ષત્રિયનો ધર્મ અને એનું કર્મ હતું કે આંગણે આવેલો અતિથિ ક્યારે જેમા વિના જાય નહીં, એ એના રોટલાની ખાનદાની હતી। અને એક વખત ઘણા દિવસ વીતી ગયા ને પોતાને ઘેર કઈ છે નહીં, અને એવામાં એક દિવસે ભારત વર્ષનું એક શાસ્ત્ર ધર્મ પોતાના ગઢના ઓટલે બેઠા છે, એમાં ચાર પાંચ મહેમાનો નીકળ્યા, હમ દઈ દઈને પેલા દરબારે ડોલીઓ ઢાળીને બેસાડ્યા, અને પછી પાછલા ઓરડામાં આવી અને પોતાની સ્ત્રીને આ ભારત વર્ષની સન્નારીને કીધું કે ચાર પાંચ મહેમાનો આવ્યા છે, બપોરે જમવા રોકી દીધા છે, ત્યારે આ ભારત વર્ષની ક્ષત્રિયની સ્ત્રીએ એમાં જોગણીએ એવું કીધું કે તમે દરબાર રોકી તો દો પણ પૂછો તો ખરા, આ ત્રણ ચાર દિવસ થઈ ગયા, પાંચ દિવસ થઈ ગયા, આપણે ક્યારેક ક્યારેક જમતા નથી, એમાં તમે બધાને રોક્યા કરો, આમ તો કેમ? આ ભારત વર્ષના એ ક્ષત્રિયનો જવાબ હતો કે ઓટલે આવેલાને આવકારો આપવો એ ક્ષત્રિયની ફરજ છે, એ મેં કર્યું છે, રોટલો આપવો એ તારી ફરજ છે, રોટલો તારે કેમ, મેં ઓટલે બહાર દીધા છે, તારે રોટલો કેમ આપવો એ તારે જોવાનું છે, બહાર જ જોવાનું। અરે દરબાર પણ કઈ છે એ તું ગમે તેમ કર। અને ત્યારે ભારત વર્ષની સ્ત્રીએ જેનું જેનું ઇતિહાસ ગૌરવ લે છે, જેને પુરાણો એ માં કીધી છે, એ એક માએ એવું કીધું કે દરબાર તો પછી એનો રસ્તો ચડી ગયો છે, શું રસ્તો છે? તો કીધું હમણાં હું વાડામાંથી આવતી હતી અને આપણું છાણાનું મોઢું છે ને એમાં એક કાળોતરો નાગ ગયો છે, હું કાળોતરો નાગ લેવા માટે અંદર હાથ નાખીશ, એ કાળોતરો નાગ મને કરડશે, એ મને કરડે એટલે હું મરી જાય, હું મરી જાઉં પછી તમે મહેમાનને ખાલી સમાચાર આપી દેજો કે મારી પત્ની મરી ગઈ છે, મહેમાન કાંઈ મર્યા ઉપર માલ ખાવા વર બે છે નહીં, તમારું હચવાઈ જશે, મારું રહી જશે।
મારે કીધું ઈ તું મરી જા તો તારે જે કરવું એ કર, મારે તો મારે મારો ઓટલો મારા ઓટલાની આબરૂ હચવાવી જોઈએ. અને એણે પછી એની સ્ત્રી ગઈ છાણાના મોઢવાની અંદરમાં હાથ નાખે, પણ આ તો જોગમાયા હતી, એ સામાન્ય સ્ત્રી થોડી હતી આજકાલની. આમાં માં નાખે તો એટલે નાગને જાણે એમ થાય કે મશાલ આવે છે, આમ આડો આમ નાગ આમ ફૂફાડો મારે પાછો પાછો લઈ લઈ પાછી આવીને પોતાના ઘર તણી બોલાવીને કીધું દરબાર પેલો સર્પ કરડતો નથી. ઓલા દરબારે કીધું કે કેમ જીવ વાલો લાગ્યો ને, કેવું બહુ હેલું છે, મરી જાવું નામ કરશું પણ મરવાનું થાય ત્યારે ભલ ભલાન પર સેવા વળાય. તો કીધું એવું નથી દરબાર, હાલો હાથ પકડીને લઈ ગઈ. છાણાને મોઢવામાં સર્પ હતો, આમ હાથમાં વીટી દીધો પણ નો કહીડ્યો. અને પછી આમ છેલ્લે આમ ગળામાં વીટ્યો ત્યારે સાહિત્ય અને ઇતિહાસ કરો સાચું ખોટું રામ જાણે, પણ ઇતિહાસ સાક્ષી પૂરે કે એ એરું છે ને એ એરું મટી ગયું, હોનાનો હાર થઈ ગયો. એ દેશ, એ આર્યાવર્ત, એ સંસ્કૃતિ. એટલે જ આમિલની પત્નીએ કીધું કે મહારાજ હવે નારાયણનું નામ રાખો કે ગમે એ રાખો. અજામિલે કીધું કે નારાયણ નામ રાખીશ, તમે બધા જાઓ. સંતો ગયા અને દીકરાને જન્મ થયો, નાનો દીકરો નારાયણ નામ રાખ્યું. ચાલતા ને ચાલતા પછી તો અજામિલ નાનો દીકરો વધારે વાલો હોય ને, એમ થાય નાનો દીકરો વાલો એટલે મોટો વધારાનો ન હોય પાછો, પણ નાનો છેલ્લે ઈ હોય ને નાનું છોકરું વધારે વાલું હોય ઈ અર્થમાં લેવાનું. એટલે પાછું એવું નહીં સમજતા કે મોટો વધારાનો હોય, ટકો કોને કરવાનો હોય, તો જેને જેને વારસદારમાં નામ લખે હોય એને બધાને ટકો કરાવાય, કરાવે ભલે ને એક ટકો બધાય કરાવે. માતા પિતાના ઋણમાંથી મુક્ત ગરુડ પુરાણ એમ કહે કે મા બાપ મર્યા પછી ટકો નથી કરાવતા, એ મા બાપના મોક્ષનો વિચાર તો કેવી રીતના કરશે, એટલા માટે અવશ્ય કરાવો છો. પછી તો હાલતા ને ચાલતા ને એમાં એક દી અજામિલને લેવા માટે યમના દૂતો આવ્યા છે. યમના દૂતોએ આવીને અજામિલને સાથ કર્યો કે હાલે, ત્યાં તો અજામિલ ભાળી ગયો. ઓહો ભયંકર સ્વરૂપ જઈને અજામિલે નારાયણ બેટા નારાયણ મને બચાવજે, આમ કઈ નામ લેતા હતા ભગવાનના પાર્ષદો આવ્યા છે. જુઓ દીકરાનું નામ નારાયણ હતું, રામાયણમાં તુલસીદાસજી કહે છે બાય કુભાય અનખયાલ સહુ, બાય કુભાય નામ જપત મંગલ દિશિદસ, નામ જપત મંગલ દિ ભાવથી કુભાવે લીધેલું નામ ક્યારે એળે જતું નથી. નારાયણનું નામ લેતો તો પાર્ષદો આવીને અજામિલને છોડાવીને વિયે ગયા. યમના દૂતો જૈન યમને કહે છે કે મહારાજ અમે એકને લેવા ગયા હતા, તમારી પહેલા તો એ ભગવાનના પાર્ષદો આવીને કહેવા લાગ્યા કે આ અમારું દૂત છે, તમે એવું કીધું કે પાપ કર્યા હોય એને લઈ આવો. ત્યારે યમના દૂતોએ કીધું અને યમના દૂતોને યમરાજાએ જવાબ આપ્યો કે ભાવે કભાવે કોઈ એક વખત પણ ભગવાનનું નામ લીધું હોય તો ભગવાન કહે, યમના દૂતોને યમ કહે કે તમે એને નહીં અડતા. અને ભગવાનનું નામ લેવા એટલા માટે તો આપણે ત્યાં ભગવાનના નામ ઉપરથી નામ હતા પેલા બધા, હાથમાં રામ રામ ગોરવવાનું કઈ બીજું કઈ ન હોય, પણ જેટલી ઘડી આમ નજર જાય એટલી ઘડી આમ યાદ રહે કે રામ છે. મકાન ઉપર લખવાનું જરૂર શું હોય, ગોકુલ વૃંદાવન કે સ્વામિનારાયણ ભગવાનનું બધું નામ, નામ લખવાથી મકાનની અંદર સાત્વિકતાનો વરસાદ તો થાય, સાથે સાથે જેટલા લોકો નીકળશે એટલા લોકો ખાલી વાંચશે તો એને ભગવાનનું નામ લીધાનું પુણ્ય મળશે. એટલા માટે અને નામ લીધું હોય તો પછી આપણને ખબર પડે કે આપણું નામ મનસુખભાઈ છે તો આપણે મનથી સુખી રહેવાય, આપણું નામ ધનસુખભાઈ છે તો જેટલા પૈસા છે એમાં રાજી રહેવાય, આપણું નામ ગંગામાં છે તો બને ત્યાં સુધી પવિત્ર રહેવાય, આપણું નામ શાંતિમાં છે તો ઘરમાં ના જ્યાં જઈએ ત્યાં શાંતિ રહે એવું રહેવાય. એટલે નામ હોય કે તમને યાદ રહે કે આપણું નામ આ છે, એ નામ પ્રમાણે આપણે જીવવાનું. કારણ કે નામ સમૂહ વડકો નહીં જપ તપ તીરથ જો,
नामे पातक छूट से नामे नासे रो। नाम लिया उन जान लिया सकल शास्त्र का भे, बिना नाम नर के गया पढ़ पढ़ चारो गे। जने नाम ली दो अपतु अजामिल, कोने कोने नाम ली दू अजामिले गज गण का भय मुक्त हरि नाम प्रभ। अजामिल नामना ब्राह्मणे भावे कबावे पोताना दीकराने बोलावाना हेतुथी नारायण नु नाम लीधु भयव मुक्त, मुक्त थई गयो। अने भगवान कहे जेने भगवान नु नाम लेवाय छे एटली गड़े ज, एना नाम सिवाय सूर कहा कहे दिवी दयांगर। अजामिल गज गड़े का बदा भयव मुक्त हरि नाम प्रभाव। સૌથી વધારે નામ કોણે લીધું? નારદજીએ લીધું છે, ખાલી લીધું નહીં લેવરાયું પણ ખરા। દક્ષ મહારાજે 10,000 દીકરાઓને જન્મ આપ્યો, 10,000 સંતાનોને જન્મ આપ્યા પછી જાઓ સૃષ્ટિ ઉત્પન્ન કરો, નારદજી મેળા નારદજીએ કીધું કે સંસારમાં પડશો, સંસાર તો ખાડો છે, સંસારની અંદર સુખ અને દુઃખ આની અંદર આ ચક્કીની અંદર પીસાઈ પીસાઈને સત્ય ભૂલાઈ જશે। ભગવાનનું નામ લ્યો, વ્રત જપ તીર્થ કરો। પેલા 10,000 સંતાનો એ જૈન દક્ષને કીધું કે આ સંસારની અંદર અમારે જવું નથી, નારદજી અમને આવું શીખવાડ્યું છે। નારદજીની વાત સાંભળીને દક્ષને બહુ ક્રોધ આવ્યો છે, લખ્યું છે ભાગવતની અંદર, અહો ય સાધો સાધુનામ સાધુલિંગે નસ્તવયા અસાધ્વ કાર્ય ભકાણામ ભિક્ષોર માર્ગ પ્રદર્શિત। દક્ષ કહેવા લાગ્યા કે નારદજી તમે બહુ અસત્ય કરો છો, મારા પિતાએ સૃષ્ટિની ઉત્પત્તિ માટે મને પ્રજાપતિ બનાવ્યો છે, પ્રજાપતિના કર્તવ્ય તરીકે હું મારા સંતાનોને ઉત્પન્ન કરું છું, મારા સંતાનોને ઉત્પન્ન કર્યા પછી હું તમારી પાસે જ્યારે નીકળે છે ત્યારે મેં આપેલું કર્મ ભૂલીને તમે આપેલા નામના આધારે બ્રહ્મચર્યનું વ્રત લે છે। નારદજીને કીધું કે જાઓ ભટકા કરો, તમારી ગતિ એક જગ્યાએ સ્થિર નહીં રહે। નારદજી કીધું કંઈ વાંધો નહીં, અમારા માટે તો એ પણ આશીર્વાદ છે, એક જગ્યાએ રહેશું તો ગંધાઈ જશું, જે બંધાઈ જાય છે એ ગંધાઈ જાય છે, એટલે તળાવના પાણી ગંધાઈ નદીના પાણી સતત વહ્યા કરે છે, તો જે સતત પરિભ્રમણ કરે છે એટલા માટે સાધુ ચલતા ભલે। પરીક્ષિત કહે છે મહારાજ તમે એવું કહો છો કે પછી આગળ જતા ભગવાન કષ્ટાના પુત્ર વિશ્વરૂપ દ્વારા નારાયણ કવચની ઉત્પત્તિ થઈ તો એ કેવી રીતના થઈ એ કથા મને કહો। પરીક્ષિતની વાત સાંભળી સુખદેવજી કહેવા લાગ્યા, એક વખત દેવતાઓના રાજા ઇન્દ્રાદી બધા દેવતાઓ બેઠા છે ને, દેવતાઓએ બૃહસ્પતિને આવેલા જોઈ, ઉભાથી આદર સત્કાર કર્યો ને આવકાર આપ્યો ને, અને બૃહસ્પતિજીએ ગુરુપદનો ત્યાગ કર્યો છે। વંદે ગુરુ પરંપરામનો અર્થ એ પણ થાય
કે જેને તમે ગુરુ તરીકે ધારણ કર્યા છે. આમ તો બ્રાહ્મણ આપણાથી મોટા આચાર્ય પરંપરા એ બધાને દંડવત કરવા જોઈએ, વંદન કરવા જોઈએ. કદાચ તમે એ ન કરો તો ઠીક છે, પણ એનું અપમાન થાય એવું એક પણ કર્મ તમારે ન કરવું જોઈએ. દેવતાઓએ કર્યું, બૃહસ્પતિ જતા રહ્યા, બૃહસ્પતિ જતા રહ્યા, પછી શું થયું? તો કીધું ગુરુ વિના દેવતાઓ નિસ્તેજ થવા લાગ્યા. એટલે દેવતાઓએ ભેળા થઈ ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને ગુરુ તરીકે સ્થાપના કરી છે. વિશ્વરૂપ બ્રાહ્મણ હતા, બધી આહુતિ આપતા આપતા ભાગવતમાં તો લખ્યું છે કે એણે વિશ્વરૂપે નારાયણ કવચ નામનું એક કવચ બનાવ્યું છે, અને એ કવચની અંદર એ કવચનો જે પાઠ કરે, મેં તમને પહેલા દિવસે કીધું હતું, ભાગવત એક એવો ગ્રંથ છે જેની અંદર તમારે દોરા કરવા હોય તો દોરા કરતા શીખવે. ભગવાનના નામનું લેવત લેતું જવાનું, માથે આમ હાથ મૂકીને પાણીનો લોટો રાખવાનો, પાણીની અંદર આ ત્રીજી આંગળી બોળી દેવાની, આમ રાખી દેવાની, અને પછી જપ કર્યા કરવાના. એ જપ કરો એટલે પાણી મંત્રેલું પાણી થઈ જાય, પછી પી જવાનું. સારા સારા ઉપાયો છે, પણ એ આપણે એવું કહેવાય નહીં, બહુ અંધશ્રદ્ધા થાય પછી, પછી નકરું એમાં ને એમાં પીડારીએ તો એ પાછી ઉપાધિ છે. ક્યારેક માથું દુખે, ક્યારેક ખરાબ સપનું આવે, એ બધા સંસારના સહજ નિયમ છે. તો વિશ્વરૂપે નારાયણ કવચ કીધું છે કે ભગવાન નરસિંહ મારી રક્ષા કરો, ભગવાન વામન મારી રક્ષા કરો, મત્સ્યરૂપ ભગવાન મારી રક્ષા કરો, ભગવાન કેશવ અચ્યુત દામોદર નારાયણ જ્યાં જ્યાં જે જે દેવતાઓ જન્મા છે એ જગ્યાએ એ દેવતાઓ તમે મારું રક્ષણ કરો. આમ બહુ પ્રાર્થના કરીને દેવતાઓએ નારાયણ કવચને આત્મસાત કર્યું. સમય વ્યતીત થયો, વિશ્વરૂપ દૈત્યોને પણ આહુતિ આપે છે એ જાણી, અને એક વખત ઇન્દ્રએ વિશ્વરૂપનો વધ કર્યો છે. ત્વષ્ટાને ખબર પડી, ત્વષ્ટાએ પોતાના યોગથી એક ઉત્તરાસુર નામના અસુરને પ્રગટ કર્યો છે. એ અસુર લડવા માટે તૈયાર થયો, દેવતાઓને પીડવા લાગ્યો. ત્યારે બધા દેવતાઓની પાસે જઈ અને કોઈ એક બ્રહ્માદિ દેવતાઓ પાસે જઈને દેવતાઓએ પ્રાર્થના કરી કે આ ઉત્તરાસુરથી અમને બચાવો. દેવતાઓને બ્રહ્માજીએ કીધું કે હિમાલયના તલેટીમાં દધીચી નામના ઋષિ છે, એ દધીચી ઋષિના વાહના કરોડરજ્જુનું એક હાડકું લઈ તમે એને વજ્ર બનાવો, એની સાથે તમે લડો તો તમે એનાથી બચશો. અને દેવતાઓને શું શરમ તો હોય નહીં, ગરજને હોય એ નિયમથી, ગરજને શરમ ન હોય. રામાયણમાં તુલસીદાસજી કહે છે, સુર નર મુનિ સબ કે હરિ અમે દેવતાઓ છીએ અને ઉત્તરાસુર અસુર છે, અસુર થી બચવા માટે પરમાત્મા અમારે તમારા હાડકાની જરૂર છે. ઋષિ મુનિઓનો સ્વભાવ હોય, સુર નર મુનિ સબ કી યહ રીતિ, આ ઋષિઓને સ્વાર્થની ભાષા ન સમજાય. સંત એ બ્રહ્માનંદ કહે છે, ત્રિગુણાતીત સગત સબ ત્યાગી, તે ત્રણ ગુણથી અતીત છે બધું ત્યાગી શકે.
બહુ પ્રાર્થના કરી દધીચિ ઋષિએ કીધું કઈ વાંધો નહીં પણ કાઢી લો ને આટલી બધી પ્રાર્થના શા માટે, તમે હાટકું દઈ દો કોઈને. દધીચિએ કીધું કાઢી લો. એમ જ ઋષિ પરંપરા નથી કહેવાની. અંગ્રેજો જયારે આ દેશની અંદર આવ્યા અને પુરાણ અને ઇતિહાસનું સર્જન કરતા કાશ્મીરના પંડિતોને જોઈ અને વટહુકમ બહાર પડ્યો કે આને શાહી ન મળવી જોઈએ, લખવા માટે ખડ્યો નહીં, શાહી નહીં, કોઈ વસ્તુ આ લોકોને મળવી ન જોઈએ. ત્યારે આ દેશના ઋષિ મુનિઓએ પોતાના લોહીના વાટકા ભર્યા અને મોર પીછેના ખડિયા બનાવી, કલમો બનાવી અને સંસ્કૃતિનું જતન કાગળિયામાં કર્યું. આજે પણ આપણે આપણે ત્યાં એ લોહીથી લખેલા ગ્રંથો જર્મનના મ્યુઝિયમની અંદર છે. આપણી સંસ્કૃતિ જર્મન હાચવે છે. હાડકું લીધું છે અને હાડકાનું વજ્ર બનાવ્યું અને ઉત્તરાસુરની સાથે લડવા માટે આવે છે અને ઉત્તરાસુર સાથે લડવા માટે તૈયાર થયેલા ઇન્દ્રને જોઈને ઉત્તરાસુર ભગવાનની પ્રાર્થના કરે છે. ચાર શ્લોકમાં પ્રાર્થના, બહુ સુંદર મજાના શ્લોકો છે. જીવનના મનોરથો કેવા હોવા જોઈએ? મરીએ ત્યારે કાંઈક તો નક્કી હોવું જોઈએ ને આપણે શું થવું એમ. રાતે હું જમવાનું નક્કી હોય તો મર્યા પછી હું થવું એ નક્કી કરી લેવું જોઈએ કે નહીં? બપોરના રાતના દિવાળીના આઈટમના મેનુ તૈયાર થઈ ગયા છે, મર્યા પછી હું કરું એ કાંઈક તૈયારી તો કરવી પડશે. અને કાંઈ નહીં હું થાય એ તો આપણા હાથમાં નથી, પણ અહીંયા કંઈક કરીએ છીએ તો વ્યવસ્થિત કરતું જવું. હો આવો રામાયણમાં અબનાથ કરી કરુણા બિલો કહું દે હું જો વરમા વાલીને જોવો તો એનો મનોરથ મનોરથ કરે ને બધા. મર્યા પછી તો કોને ખબર, જીવતા મનોરથ વાલીએ કર્યો કે અભનાથ કરી કરુણા બિલો કહો. રામને કીધું ભગવાન અહીંયા તો આવો મારી સામુ જોવો. રામને થોડીક શરમ તો આવે ને પછી, કારણ વિનાનો મારી નાખ્યો. રામે કીધું બોલ વાલી શું જોઈએ છે? ભગવાન આ જગતની અંદર હવે મને કઈ ઈચ્છા છે જ નહીં, અને એમાંય પછી તમારા હાથે મરીએ, રામ જેને બાણ મારવા ધક્કો ખાય એમાં પછી મૃત્યુમાં ક્યાં શંકા છે, પણ એક ઈચ્છા છે. વાલી બોલી એક નહીં 18 ઈચ્છા તારી પૂરી થાય. ત્યારે વાલીએ કીધું યહ તનય મમ સમદિનય બલ. ભગવાન અંગદ ને બોલ્યો બેટા અહીંયા આવ, આ મારો દીકરો છે. કેવો છે? યહ તનય મમ સમ વિનય બલ, મારી જેટલો વિનય વાળો છે. બેટા પગે લાગ, મારી જેટલો બળવાન છે. તમે મને નહોતું કીધું સુગ્રીવ પેલા, નકર હું તમારું કહ્યું કરત, પણ કઈ વાંધો નહીં, તમારી ભેગો સુગ્રીવ તો સુગ્રીવ મારો ભાઈ જ છે ને. પણ રામાયણમાં તમારે રામ લીલા કરવામાં ક્યારેક આ માણસની જરૂર પડશે, અને તમારે જરૂર ન પડે તો કાંઈ નહીં, પણ હું મરી જાઉં મને ઉપાધિ થયા કરે, મારો છોકરો શું કરશે, એ ઉપાધિ ન થાય એટલા માટે રામ મારા છોકરાનો હાથ તમારા હાથમાં આપું છું. આનું ધ્યાન હવે તમે રાખજો. યહ તનય મમ સમ, મારી જેટલો છે, બળવાન છે, મૂલ્યવાન છે, એમ ગૌઠા થાય ને હારે હારે છોકરાઓને આંગળી પકડીને ક્યારેક લેતું હોય અને ક્યારેક બહારથી આવે તો કહેવાય કે રામવાડીએ પગે લાગ્યા. આપણે તો આવતા જ હોઈએ, પણ સાથે સાથે આપણા સંતાનોને કહેવાય કે આપણા ગામમાં 5-7 આશ્રમો છે, 2-4 મંદિરો છે. બેટા વરોમાં એક વખત આ ગામના મંદિરો ગામના આશ્રમો એ ખાલી મંદિરોની મિલકતોની ઈટું પાણા નથી, એ દેવાલયો છે, તીર્થો છે. ત્યાં જાઓ ત્યારે તમે દર્શન કરવા નહીં,
रामवाड़ी में आवीने क्यारेक तमे भगवान नु नाम लो हरिराम बापा बेप्पा है बेटा बेटा भगवान कारण के तो ही राजी थाय। राजी क्यारे थाय? तमे क्यारे राजी थाओ? क्यारे तमारो छोकरो कई खारू काम करे त्यारे। तो आपणे बधाई चेतनाओना छोकरा आवशे ई त्यारे राजी थाय। रामायण मां चिंतकों नो चिंतन करता होय लख्युं छे कि राम ने राजी करवा होय तो राम ने राजी करवा होय तो राम 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 नहीं बोलवा। राम ने राजी करवा होय तो राम ने आगळ हनुमान चालीसा बोलवानी। हनुमान दादा ने राजी करवा होय तो कीधुं हनुमान दादा ने आगळ हनुमान दादा नाम नहीं लेवानुं, एने आगळ राम नहीं धुन बोलवानी। केम? परस्पर एने मजा आवे, राम ने मजा आवे कि मारा भगत नो गुण मारी करता वधारे। जो सतवार पाठ करे कोई छूट ही बंदे महासुख होई। जो यह पढ़े हनु मान चालीसा होय सिद्धि सा की गौरी सा। जय हनुमान। ज्ञान ज्ञान गुण सागर हता ई એટલે સાધુ સંતો એટલા માટે સતત પરમાત્મા હનુમાન દાદા અને એવી સાધના કરાય। સ્વામી વિવેકાનંદના ગુરુ માતાજી મહાકાળીના પરમ ભક્ત હતા। એ મહાકાળીના કેટલા પરમ ભક્ત કે જ્યારે અતિશય ઉપાસના થઈ ગઈ ને તો સ્ત્રીઓના ધર્મ લાગુ પડ્યા। એટલી સાધના કરી કે સ્ત્રીઓના જે ધર્મ હોય એ લાગુ પડ્યા, પછી એને કોઈ સંતોને પૂછ્યું કે હું આ પુરુષ મને સ્ત્રીના ધર્મ લાગુ પડ્યા, હવે મારે કોની સાધના કરવી? બધાએ કીધું કે હવે માતાજીને ઘડીક મૂકી દો અને હનુમાન દાદાની સાધના કરો। અને હનુમાન દાદાની સાધના કરીને સાધના એવી કરી એ મરી ગયા ત્યારે વાહે દોઢ વેતનું પૂછડું હતું। આવી સાધનાઓ હતી, આવા અનુષ્ઠાનો હતા। તો જ્ઞાન ગુણ કોણ એમ કે હનુમાન દાદા એ આમ છાતીમાં ચીરીને હનુમાન દાદાની છાતીમાંથી ભગવાન રામ સીતા દેખાણા હતા ને, તો ત્યાં કઈ એમ અંદર કોતરાવ્યા છે પેન્ટિંગ કરાવ્યું છે નહીં? હતા જ હનુમાન ચાલીસામાં ગાવ છું। જુગ સહસ્ત્ર જોજન પર ભાગો લિયો તાહી મધુર ફેલે જા। હજારો યોજન ઉપર ભગવાન સૂર્યનારાયણ છે અને સૂર્યનારાયણ એક વખત હનુમાન દાદા નાના હતા ને સીતારામ સીતારામ જપ કરતા હતા ને એક વખત એમ જોઈ ગયા કે સૂર્યની અંદર, કારણ કે રામ એ સૂર્યવંશી છે તો સૂર્યના તેજ પુંજની અંદર ભગવાન રામ દેખાણા, એટલે હનુમાન દાદા કુદાકો મારીને સુરજ નારાયણ ને ગળી ગયા। સુરજ નારાયણ એને કઈ સફરજન નહોતું લાગ્યું, બધા એમ કે સફરજન હતું લાલ કલર નું એવું લાગ્યું, તો હનુમાન દાદા ખાઈ ગયા નહીં। એ જયારે ગળ્યા ત્યારે એને ખબર હતી કે હું સૂર્ય ગળું છું। પણ સુરજ દાદા અંદર બેઠા બેઠા પ્રાર્થના કરી કે હનુમાન દાદા હનુમાનજી મને બહાર નીકળવા, અંદર બહાર અંધારું બધા મરી જાય। હનુમાન દાદા કીધું તમને બહાર નીકળવા દઉં પણ સીતારામને બહાર નહીં નીકળવા દઉં, તમારે જવું હોય તો તમે બહાર જઈ શકો છો। સુરત દાદાએ કીધું કે દાદા હનુમાનજીને કાંઈ વાંધો નહીં, તારા ઈષ્ટ છે તું રાખ। એટલે સીતારામ હનુમાન દાદાના હૃદયની અંદર ત્યારથી હતા। એટલે સંત પરોપકારી છે, એટલા માટે દધીજી હાટકું કાઢીને આપ્યા પછી લડવા તૈયાર થઈ ગયેલા ઉત્રાસુરને, મારવા તૈયાર થયેલા ઇન્દ્રને ઉત્રાસુરે કીધું તું મને શું મારવાનું, તું તો બ્રહ્મ હત્યારો છે। હા, તે બ્રાહ્મણોની હત્યા કરી, પહેલી વખત હત્યા કરી જ્યારે બૃહસ્પતિનું અપમાન કર્યું, બીજી વખત હત્યા કરી તે વિશ્વરૂપને માર્યો, અને ત્રીજી વખત આ જેનું હાડકાનું વજ્ર બનાવીને લડવા આવ્યો છું, મરી જવાય કોઈની હત્યા કરીને આપણે થોડું જીવતું રહેવાય? તું તો બ્રહ્મ હત્યારો છો, હું તો પરાક્રમી છું, હવે ઘડીક ઉભો રહે, મારે ભગવાનની સેવા કરવી છે। અને પછી પ્રાર્થના કરી છે અહમ હરે તૌ
पादे कमूलं दासानुदास भवितास्मि भूय मनः स्मरेता सुपतिर्गणास्ते गुणित्वात् मकरोतु का भगवान मने तारो दास नो बनाय तो काय दासानुदास मने तारा दास नी सेवा नो अवसर तो आप ए परमात्मा बीजू काय नथी जो बीजा श्लोक नी अंदर कीधु छे ननाक पुष्टम न च पारमेष्ट्यम न सार्वभौम न रसाधिपत्यम न योग सिद्धिर् पुनर्भवं वा समञ्जसत्वा विरहय कांक्ष भगवान ने कीधु न नाक पुष्ट भगवान मारे न तो स्वर्ग जुए छे नथी रसाधिपत्यम न सर्वभौमम मारे काई नथी जोतु परमात्मा मारे खाली तारी पूजा जुए मारे तारी सेवा जुए मारे तारो भाव जुए આ આ ઉત્રાસુર ને તમે રાવતભાઈ પ્રમદી કહેતા હતા ને કે રામવાડી ની સેવા મળી એ મોટા ભાગ્ય હા આયા આયા એ એ શ્લોકમાં શ્લોકમાં લખ્યું છે કે ભગવાન મારે બીજું કાંઈ નથી જોતું મારે ખાલી સેવા જોઈએ ક્યારેક ખાલી આશ્રમો ની અંદર જાઓ ક્યારેક મંદિરો ની અંદર જાઓ તમે ખાલી હાવણી કાઢી લો હાવણી કાઢવાનું જેના ભાગ્યમાં હોય એને મળે પાંદડા વીણવાનું જોયા હતા ને ગરીબદાસ બાપુને એને મહંત બનાવ્યો તો ગોદડી મૂકીને પાંદડા મળે વીણવા મેઘજી બાપુ દેવાણી ને હા એને બાળકના બાપુ કે પણ હવે એ બધું કરવા કે મને ન ફાવે આમને નવરું બેઠું મને કઈક કરવા જો તમે એ શીખવાડે છે ક્યારેક સારી સેવા મળે નનાક પુષ્ટમ નાકનો અર્થ ઇજ્જત પણ થાય ઇજ્જત વ્યવહારમાં જઈએ ન્યા હોય કુટુંબમાં જઈએ ન્યા હોય આશ્રમોમાં કઈ ઇજ્જતની જરૂર ન હોય આશ્રમોમાં ફલાણા ભાઈ છે તો આપણે એની ઓલા ભાઈ છે એવું આશ્રમોની અંદર આશ્રમ એ તો બિન સાંપ્રદાયિક પરબ છે ત્યાં તો જે સેવા કરે એ બધાનું છે કીધું ઉત્તરાસુરે નાક ઇજ્જત તો માણસો ને હું તો રાક્ષસ છું મારે બીજું કાંઈ નથી જોતું ભરત એક રામાયણમાં માગ્યું ધર્મ નયર્થન કામ રુચિ ગતિ ન ચહવું નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ યહી વરદાન રામાયણમાં ભરતે ભગવાન રામની પાસે માંગ્યું ભગવાન ન ધર્મ ન અર્થ ન કામ રુચિ કાંઈ ન જોઈએ અહીંયા ઉત્તરાસુરે માંગ્યું ભગવાન મારે વિરહ જોઈએ છીએ ભગવાને કીધું કેવો વિરહ જોઈએ છીએ અજાત પક્ષા ઈવ માતરમ ખગા જાણવે માળામાં રહેલું પંખીડાનું બચ્ચું જેની માં ચારો વીણવા ગઈ છે અને જાણવે પવન આવે છે અને ડાળ હલે છે નાનું અમથું બચ્ચું હજી એને આંખ્યું નથી કુલી એ ધ્રુજારીથી જેવી રીતના એની માને યાદ કરે અને એનું સ્મરણ થાય એ ભગવાન મને બાળક જેવી વેદના આપ તન્યમ યથા વત્સતરા અક્ષુદાર્થા જન્મ્યું છે વાછરડું હજી 8-10 દિવસ થયા છે હજી માના દૂધની બહુ જરૂર છે અને મા વિના એ રહી શકતું નથી પણ જેવું ગોંદરે ગાયોનું ધણ આવે અને ગાયોના ધણની અંદર રહેલી પોતાની માના પગને એના ધબકારને ઓળખીને હજારો ગાયોના ટોળા વચ્ચે એ વાછરડાને મૂકી દો એ વાછરડું જેવી રીતના દોડી પોતાની માના આંચળને વળગી પડે ભગવાન
આ ભવસાગર રૂપી ભવાટવીમાં હું તમને એવી રીતના ગોતી લઉં એવો વિરહ મને આપો. પ્રિયમ પ્રિયેવ યુષિતમ વિષન્ના. એક હાવ અભણ સ્ત્રી છે જેને કાંઈ આવડતું નથી, નથી બોલતા આવડતું, નથી લખતા આવડતું, વાંચતા આવડતું. એના લગ્ન થયા, અને લગ્ન થયા પછી સાસરવેલમાં કેટલો ડર લાગે એ તો બધાને ખબર જ હોય. બહુ ડર શરૂઆતમાં તો આમ હાથ પગ ધ્રુજતા. હવે નક્કી થઈ ગયું કે નહીં ફાવે તો વી આવશું, બીજું હું પેલા એવું નહોતું એટલે ધ્રુજ્યું કે ગમે એમ થાય તો ન્યાજ રહેવું. હવે નક્કી હોય ફાવશે તો ભલે, નકર કાંઈ નહીં. એ બા પેલા તો નક્કી જ હતું કે ગમે એમ થઈ જાય તો પાર તો પાડવું પડશે. અને ઘણી વખત તો આમ ઘૂંઘટા ખોલે પછી ખબર પડે કે આ ભાઈમાં થોડુંક ઓછું છે, આ બેનમાં થોડુંક ઓછું છે. ઘણી વખત તો જ્યારે આમ ફળિયામાં આમ આટા ફેરા કરે ત્યારે ખબર પડે કે અહીંયા તો એક જ રૂમ છે. લાજુ કાઢે તો એ ખબર પડે કે રસોડામાં ડબરામાં જે હતું એ વરામાં પૂરું થઈ ગયું છે, કાલથી ગોતવું પડશે. છતાં પણ પેલાની કોઈ માવ ક્યારે ન તો કુવે પડી ન પાછી આવી. આજે એકાદ બે બાળકને મોટા કરવામાં તો માવને પરસેવા. કેવડા મોટા પરિવારો, કેટલું બધું ભેળું રહેવાનું, કેટલું કેટલી મહેનત કરવાની. હા પણ સંતોષ હતો. ખાલી એના એને ખાલી યાદ કરો ને તો એ તમને એમ થાય ઓહો બહુ સુખી છે. આ નવા કપડા જેને બહારગામ જવું હોય એની હાટું હોય. નવા કપડા કોને પહેરવા જેને બહારગામ જવું હોય એને. આ ઘેરે ચપ્પલના ઢગલા તો ભાગીએ, ઓલી શું કહેવાય ઉપરવું એને, ઓલી પટ્ટીયું બદલવાની, નીચેનું તળિયું તો એનું હાલે, કેટલા વર હાલે એ નક્કી નહીં. વીતી હોય એ જાણે રે, એ લોકો સંતોષ હતો. તો એ અભણ સ્ત્રી જે પરણીને આવી છે અને એના હાહરવેલમાં કારણ કે પત્ની ને ખાલી પતિ નો એકનો જ આધાર હોય, એના આધારે જ બધું હાલતું હોય જીવન નહીં આખે. પછી એ પત્ની કઈ ખબર નથી, બહુ બીક છે, બહુ ડરે છે હારવેલમાં. પછી એના ઘરવાળા એના સ્વામી એમ કે પતિ એમ કે હવે હું બારગામ જાઉં છું. એટલે પત્નીને ત્રાસકો પડે કે હવે એ વહી જાય તો બધું કે કોને. એટલે એમ પૂછે કેટલા દિવસે આવજો, એટલે કે આ અઠવાડિયું દહદી થઈ જાય. એ કે મને એમાં અઠવાડ ગણતા ન આવડે, તમે કેદી પાસે આવશો પણ આઠ સાત આઠ દીમાં આવી જાય. એ કે એમ મને ન ખબર પડે સાત આઠ દી એટલે કેટલા થાય. પછી એનો પતિ હોય ને એ દિવાલમાં લીટા કરી દે આઠ, એ દરરોજ હવાર ઉઠી અને એક લીટી ભૂહી નાખજે. આ લીટા જેદી પૂરા થઈ જાય છે, આ રેખાઓ જેદી પૂરી થઈ જાય તેદી હું આવતો રહી. ઉત્તરાસુર ભગવાન એમ કે ભગવાન એવી રીતના જે રેખાઓ ભૂતા ભૂતા જેને પોતાના પતિના આવવાનો આગમનનો આમ રોમાંચ હોય, રાહ હોય, જટ આવે તો હું થોડીક મોકલી થાઉં. અને એવો જે વિરહ છે ભગવાનની પત્નીને, એવો વિરહ ભગવાનને કીધું તું મને આવ. અને પરમાત્મા હજી આગળ એક શ્લોક છે. મમોત્તમ શ્લોક કજનેશુ સખ્યં સંસાર ચક્રે ભ્રમત સ્વકલ્મભી. ભગવાનને કહે છે ભગવાન આ સંસાર ચક્રની અંદર બહુ ભમરડા થયા, બહુ આટા માર્યા. ઇન્દ્રને કીધું કે હું મરીશ ત્યારે બધું મારું જ હશે, અને તું મને મારીશ છતાં પણ હારી જઈશ. હું મરીને જીતી જઈશ અને તું જીતીને હારી જઈશ. શા માટે? કારણ કે તારું તારી પાસે ક્યાં છે કઈ, અને મેં તો બધું મારું બધું. એટલે તો બ્રહ્મ સંબંધના ભાવાર્થની અંદર કંઠી પહેરાવે ત્યારે આપણને દીક્ષા આપતા વખતે કીધું
કે તમે ઠાકોરજીની સામે જઈને બેસો અને ઠાકોરજીને બેસીને એમ કહો ભગવાન અહીંયા મારું કાંઈ છે જ નહીં, મારી ઇન્દ્રિયો, મારું વ્યવહાર, મારી સંપત્તિ, મારા સંતાનો, મારી મિલકત, આ જન્મ નહીં, ગયા જન્મનું, આવતા જન્મનું, બધું હે કૃષ્ણ હું તને અર્પણ કરું છું. કૃષ્ણત્વમ દાસહમ. આ સર્વસ્વ અર્પણ કર્યા પછી પરમાત્માએ કીધું તો અર્પણ કરી દીધું છે, ઉપાધિ નહીં કરો. અર્પણ કર્યા પછી ભૂલી જાઓ કે તમે ભગવાનને સોંપી દીધું છે એટલે તમારે ચિંતા નહીં કરવાની. નરસિંહ મહેતા ભજન કરતા હતા ને ઘરે જ ન્યા જઈને કોકે કીધું તમારી પત્ની ગુજરી ગઈ, તો કીધું ભલું થયું ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાળ. સારું છે, જો આટલો વિવેક હતો એનામાં. અને આ જયારે દુઃખો વિપત્તિ આવે ત્યારે ખબર પડે તમે કેટલા ધર્મવાન છો. રામાયણમાં કીધું છે ધીરજ ધર્મ મિત્ર યરુનારી આપતકાલ પરીખે હુંચા. તમે કેટલા ધીરજ વાળા છો, તમે કેટલા ધર્મ વાળા છો, હું તમે કેવા મિત્રો છીએ, હું તમે કેવા પતિ કે પત્ની છીએ એ ત્યારે ખબર પડે જ્યારે આપત્તિ આવે, જ્યારે વિપત્તિ આવે, જ્યારે સંકટ આવે ત્યારે ખબર પડે. સંકટ આવે એવા સમયે જે ધીરજ નથી ગુમાવતા એ ધીરજવાન છે. કોઈના મા બાપ મૃત્યુ પામે ને આપણે જઈએ છીએ ને આશ્વાસન આપીએ છીએ કે મરણ એ તો સનાતન સત્ય છે, ભગવાનનું ભજન કરો. પણ મર્યા આપણા મા બાપ જ્યારે મરી જાય તેથી ઘડીક રડી અને મા બાપના ઋણમાંથી મુક્ત થવા માટે ભગવાનનું ચિંતન કરીએ તો આપણે ધીરજવાળા. સંપત્તિ હતી ને બંગલાઓ હતા તો બધા ખૂબ હારે રહ્યા, પણ સંપત્તિ ને બંગલાઓ વિયા ગયા પછી જેને જેને પતિ અનુકૂળ થયા, જાઓ વીરપુર ની અંદર જલારામ બાપાની પત્ની મા વીરબાઈ, એનો ભગવાન ભિક્ષુક થઈને આવે, પૂછે હે મહારાજ ભજન કરતીને કરવા જતો આછે કાંઈ કામકાજ થાય નહીં, મારે તારી પત્ની જોઈએ છે. જલારામ બાપાએ કીધું લેતો જા તું. જલારામ બાપાને આમ પત્ની વીરબાઈ માં હાથમાં આપી દીધું કે વીરબાઈ માં કીધું જાઓ તમે, મારી કરતા વધારે આને તમારી જરૂર છે. આ દેશની વીરબાઈએ માએ એમનું પૂછ્યું કે હું તમને પરણી છું, તમે કહેતા હોય તો હું જાઉં. અને આમ હાથમાં હાથ આપ્યો ભગવાનને, એમ છું કે આ પત્ની છે હજી તો હું છે તાજે તાજી ભક્તિ છે એટલે કેટલી ઘડી, એમ અડધો ગાવ હાલશે, એક ગાવ હાલશે, કેટલો ભેગું રહે. દહ ગાવ સુધી ભગવાન એટલે પાછું વાળું જોવે કે વહી ગઈ વહી ગઈ. વીરબાઈ કે તારે જવાનું છે મારે નહીં. અને પછી વીરબાઈ માને હાથમાં જોડીને દંડો આપી દીધો, કાલ્યો આ રાખો ને થોડીક વાર ત્યાં હું જંગલમાં આ જાતો આવું. ભગવાનને મુઠ્ઠી વાળીને ભાગવું પડે એવી સ્ત્રીઓ આ દેશની અંદર જન્મે છે. એટલા માટે સાહિત્ય એમ કહે છે બસ એને આપ્યું છે એની કદર કરો. કમસે કમ ભગવાનને અફસોસ ન થાય, સામાન્ય માણસને અફસોસ ન થાય એવું એક મનુષ્યત્વને આમ ઉજાગર કરે, અંજવાળું કરે એવું જીવો. નહીતર પછી શું થાય એને આપણે ભજન છે ને એ જી અમે દાદરા એ બનીને ખીલા ખૂબ ખાધા રે ચડનારા કોઈ ચડી રે
श्याम रूपारे अनाज ना दाणा वो एक ही दूसरे के चूल्हे जीडा वडाणा कपाणा खाली मोड़ी थी से के खारी थी से कहीं घा करता पेला विचारो ई बाजरा नो दाणो तमारी थाळी में पाकी ने वो ई पेला एने केटली परीक्षाओ दीधी छे खाली मोड़ उठ्यु छे एम करीने फक देन फेंकी न दियो अनाज नो आदर संतो नो आदर करो ऋषि मुनियो नो आदर करो साधुओ नो आदर करो उत्तरासुरे भगवान ने प्रार्थना करी भगवान उत्तरासुर ने चार श्लोक तो अति उत्तम ये चार श्लोक सांभळी लियो तो मानस सज्जन बनी जाए भगवान जरे वाचा आपे त्यारे कम करो ती वाचालम पंगुम लंग यते गिरिम एने पण आपे असुर ना घरे जन्मेलो ए भगवान अपन धाम ने प्राप्त करे छे अहीं आया आपणे आजनी कथा ने विराम आपीए काले चार वगे आमां कंई अनुक्रम नहीं आवे के दी राम जन्म थाय नरसिंह भगवान जन्म तमारे दररोज आवो आवे ક્યારે આમાં નંદગીરા આનંદ ભાઈઓ થઈ જાય કઈ નક્કી નહીં. આ મહિનાનું એક માસ પરાયણ છે. આમાં તો પછી આમ પાનું લાંબુ આવેલું હોય તો બે દી ત્રણ જ્યાં હાલે પછી ન આવેલું હોય પછી આમાં હું કાંઈ કે ટપો તો એમાં અમુક જગ્યાએ અમને ન પડતો પછી જડદી પાનું આમ બે કરી નાખ્યું આયરે આમ કરીને આમ કર્યું ના કારણ કે વ્યાસે છૂટ આપી છે અને એમાં અહીંયા તો પછી કંઈ કરવાનું જ ન હોય. અહીંયા તો બધા સારી રીતે આપણે જાણીએ છીએ. બારડાની અંદર તો કેટલી કથાઓ કરી મેં એટલે ફરી એક વખત કઈ અનુક્રમણિકા નથી ક્યારે રામ જન્મ થશે ક્યારે નરસિંહ જન્મ થશે. હાથ દિવસમાં નક્કી કરવું પડે મહિના દિવસમાં ગમે ત્યારે ગમે તે થાય એટલે તમારે દરરોજ આવી જવાનું નંદ ફેરે કે રામ જન્મ કે ગમે ત્યારે થઈ જશે. તો આજની કથાને વિરામ આપીએ તે પહેલાં આપણા આજના જે યજમાન હતા તે છગન બાપા વિરાણી પરિવાર સવિતામાં અને કૈલાસબેન નાથાભાઈ વિરાણી બંને સાસુ બહુ એમને પ્રેમથી મનમાં સંકલ્પ થયો. રકમની વાત કંઈ મેં એમની સાથે નહોતી કરી પણ છતાં એ પરિવારે આપણી આ કથાની અંદર 11,000 રૂપિયાનું યોગદાન આપ્યું છે. ઠાકોરજી એમને રાજી રાખે. આવતીકાલના યજમાન ગુણવંતભાઈ ઠાકર એટલે અમારા સંસ્કૃતના સાહેબ હતા ઓળિયા અને અહીંયા જે નીતાબેન નિવેદિતાબેન તમે જે કહેતા હોય અહીંયા નીતાબેન હા એમના તરફથી આપણી આ કથાનું આવતીકાલનું યજમાનપદ છે. હજી કોઈનું યજમાન થવું હોય તો વિહિદી બાકી છે. અમે તો પારે તો એ તો સામેથી તો પછી મારે કંઈ કરવાનું હોય એમ નકર પછી મારે તો હું ખાલી એક પેન કહેવાનું હોય કે તમે ભાઈ કાલે તમારો ફોટો મોકલી દેજો અને આ ગૂગલ પે નંબર છે આમાં રકમ નાખી દેજો. એટલે આવતીકાલના યજમાન છે. સરસ મજાની કથા આપણી ચાલે છે અને આખો મહિનો આ કથા આવી રીતના ઝાલવાની છે અને દરરોજ બપોર પછી અડધી કલાક આવી રીતના વરસાદ આવી જાય તો આપણું કામ થઈ જાય ને તમારું કામ થઈ જાય બધાનું કામ થઈ જાય. તો ફરી એક વખત રામવાણીની બધી ચેતનાઓને વંદન. આજે આપણને દાંતના દુખાવાનો જે કેમ્પ હતો ડેન્ટલ બુંદેલિયા સાહેબની આ એમની ટીમ એમણે આપણને આજે સારી સેવા આપી છે. આપણે બધાએ એમનું સ્વાગત કરવું જોઈએ. અને રામવાડીમાં તો બધાએ સેવા જ આપવાની હોય એણે તો ના પાડી દીધી સન્માનની છતાં પણ વ્યાસપીઠ ઉપરથી ભાગવતજીને પ્રાર્થના કરું એમનું સદા સર્વદા ભગવાન કલ્યાણ કરે. આવો બે મિનિટ માટે ભગવાનનું નામ સંકીર્તન કરી અને પછી આપણે આરતી પ્રસાદ લઈ અને છૂટા પડીશું. ડૉક્ટર સાહેબ શ્રી હિરેન દાદાનો હાર પહેરાવીને સ્વાગત કરી રહ્યા આપણે જોરદાર તાળીઓથી વધાવીએ દાદાનું સ્વાગત થઈ રહ્યું છે. બીજા પણ ડોક્ટર સાહેબ એ પણ દાદાનું સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી બજાવીએ. આજે દાંતના કેમ્પ રાખેલો હતો તેમાં સારી સેવા આપી છે. ઘણા દર્દીઓએ પણ એમાં લાભ લીધો છે.
અમારા જે સંગીત વાદકો છે તેમનો પણ સ્વાગત કરે છે. આપણે બધા જોજા તાલુથી વધાવીએ. સદગુરુ દેવ કી જય હો, ગોદડિયા હનુમાન કી જય હો, ચાલીસા બાપા કી જય હો, હરિ રામ બાપા કી જય હો, રામ બાપા કી જય હો, પ્રેમદાસ બાપા કી જય હો, વિઠ્ઠલ સર્વે સંતન કી જય હો, સનાતન ધર્મ કી જય હો, ગિરનારી બાપા કી જય હો, ચેતન સમાધિ વાલે કી જય હો, બાપા જય જય સીતારામ. ડોક્ટર સાહેબ તરફથી આપણી કથામાં 1100 રૂપિયાનું અનુદાન મળેલ છે. શ્રી બાલ કૃષ્ણ લાલ કી જય. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતા રામ. રઘુપતિ રઘુપતિ રાઘવ આઝાદ થયો, આઝાદીનું અમૃત વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. આજે તિરંગાઓ છે એ ભારતના ગૌરવ સમા છે, એક ગૌરવના ભાગરૂપે અને રાષ્ટ્રના ઋણમાંથી મુક્ત થવા માટે આખા એ ભારત વર્ષે સંકલ્પ વડાપ્રધાન મોદી સાહેબનો છે. પણ સંકલ્પના મૂળમાં રાષ્ટ્રના ઋણમાંથી મુક્ત થવા માટે સંકલ્પ ખોટો પણ નથી, બહુ ગૌરવ લેવા જેવી બાબત છે. અને દરેક ભારતીય જે લોકો યુટ્યુબ ચેનલના માધ્યમથી, કથા ચેનલના માધ્યમથી જોવે છે, એવા દરેક લોકોએ પોતાના ઘરની છત ઉપર એક તિરંગો લગાડવો એવું આવાહન છે. આપણે રામબાડીમાં તો લગાડશું જ કાલે, પણ ઘરે કેવું એક તિરંગો લઈ આવી દઈએ. તો છત ઉપર લગાડવાથી આપણી જે ભારતની અસ્મિતા છે એમાં આજ તો પાછું રવિન્દ્રનાથ ટાગોર એમની જન્મજયંતિ છે, તો એ ઉત્સવના ભાગરૂપે બધાએ એક એક તિરંગાને પોતાના છત ઉપર લગાડી અને આ રાષ્ટ્રના ઋણમાંથી મુક્ત થવા માટે જે સંકલ્પ છે એ સંકલ્પના સહભાગી બનવું અને આખું ભારત વર્ષ સદા સર્વદા ખુશી રહે, સુખી રહે, રાજી રહે એવી પરમાત્માને પ્રાર્થના કરવી. સાથે સાથે એક ભયંકર વાયરસ જેને લંપી નામ આપ્યું છે એવો વાયરસ પણ ગાયોની અંદર, માઓની અંદર દેખાય છે. તો ગૌ માતાને એ વાયરસથી મુક્ત થવા માટે પણ શ્રાવણ મહિનો છે, બની શકે તો તલવાળું જળ લઈ ભગવાન શિવની ઉપર એક લોટી ચડાવી ભગવાનને પ્રાર્થના કરવી કે આખા ભારત વર્ષને નિરોગીએ કાયા આપે એ ભોળાનાથના ચરણમાં પ્રાર્થના કરવી.
रघुपति राघव राजा राम पतित पावन सीता रघुपति राघव राजा राम पतित पावन सीता आपड़े तो शू करवा कई नहीं खाली तिरंगो लगाड़ो एक वर्ष दिवस थी के ओण क्यारे कोने खबर क्यारथी आवी शकली बोले धोध हालो आवतो होय ने पाणी नो एवी रीतना वहता धोधनी अंदर तिरंगा नु दर्शन करावी अने भारतना ऋणमाथी मुक्त थवा माटे लोको आवी पण मेहनत करे आपणे काय नथ करवानुं आपणे खाली एक एक तिरंगो लगाडवानो छे याद राखजो 15मी ऑगस्ट सुधी श्री राम जय राम जय जय राम 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 रघुपति राघव राजा राम पतित पावन सीता राम रघुपति राघव राजा राम पतित पावन सीता राम रघुपति राघव राजा राम पतित पावन सीता राम रघुपति राघव ભગવતી વિડીયો અહીં પધારે હિતેશભાઈ તેમનો પણ ડોક્ટર શાહ સાલ ઉઢાડી અને સ્વાગત કરવા માંગે છે તો જલ્દીથી આવી જાય સ્ટેજ ઉપર હિતેશભાઈ આજના આરતીના યજમાનો ભરતભાઈ નાથાભાઈ અહીંયા આવે બોલીએ સોમનાથ મહાદેવ કી જય જોરદાર તાલીથી વધાવીએ આ કથાને યુટ્યુબ માધ્યમથી આપણા સગાવાલા સ્નેહીજનો બધા જોઈ રહ્યા છે તો હિતેશભાઈનું અહીં સ્વાગત થઈ રહ્યું જોરદાર તાલીથી વધાવીએ આરતી માટે નાથાભાઈ ભરતભાઈ પધારો આરતી કરું મારા શ્યામની રે મારા શ્યામની રે મને લાગી લગની રાધ શ્યામની આરતી કરું મારા શ્યામની રે મારા શ્યામની રે મને લાગી લગની રાધ શ્યામની ગંગા યમુના ન પ્રભુ નીર રે મંગાવો યમુના ન પ્રભુ નીર રે મંગાવો હે નાથી પ્રભુજીને સ્નાન કરાવો હે નાથી પ્રભુજીને સ્નાન કરાવો કે
सर चंदन ना तिलकिया रे तिलकिया रे मने लागी लगनी राधे श्यामनी आरती करू मारा श्यामनी रे मारा रामनी रे मने लागी लगनी राधे श्यामनी बात रे बात ना भोजनिया लाऊ बात रे बात ना भोजनिया लाऊ प्रेमी थी प्रभु जी ने थाल धरा माखन मिश्री ना संग मारे वाला संग मारे मने लागी लगने राधे श्यामनी आरती करू मारा श्यामनी रे मारा श्यामनी रे मने लागी लगने राधे श्यामनी पूरण दास ना स्वामी श्यामलिया छे प्रभु तुम्हारे चरणे प्रभु तुम्हारे चरणे वारी वारी लो हूँ तो वारना रे हूँ तो वारना रे मने लागी लगनी राधे श्यामनी आरती करो मारा श्यामनी रे मारा श्यामनी रे मने लागी लगनी तारा राम ने भरपूर गौरव सार सारम मुझ के सदा बसंत भगवानी सैतम नमामि मंगलम भगवान विष्णु मंगलम दुर्गा मंगलम पुनरि कात्र मंगलाय सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधने करणे त्र्यम्बके गौरी नारायणे नमो नारायणे नमो भागवत भगवान की जय। आरती प्रसाद ले पसी बता छूटा पड़ जो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी मरण रघुबर विमल दश जोदायक चल बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हर हुक देश जय हनुमान ज्ञान गुण सागर जय कपीश सिंधु लोक राम दूत अतुलित बल धामा अंजन पुत्र पवन महावीर विक्रम बजरंग कुमक निवार सुमति के संगी कांचन बरन विराज सुबेशा कानन कुंडल कोटित केसा हाथ रज और गजा विराजे आज मुझ ने हो सारे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजन विद्यमान गुणी अति सातुर राम काज करिबे प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मनवतिया सूक्ष्म रूप दर्शियहि दिखावा विकट रूप धर लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज लायस जीवन लखन दिया श्री रघुवीर हर सिउर रघुपति कीन्हि बहुत बड़ाई तुम मम प्रिय भरत सम सहस्र बदन तू मारो जस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीता नारद सारद सहित यम कुबेर दिगपाल जहां के कवि कव
जाई सब जग जानो युग सहस्त्र जो जन पर भानो मिलियो काही मधुर मुद्री मिली मुखवानी जल दिलाति गए अचरज दुर्गम काज जगत के जे सुगम अनुग्रह तुम्हार ते राम दुआरे तुम रखवारे ओतन आगना बिनु पै सब सुख लहे तुम्हारी चरना तुम रक्षक काहू को डर आपन तेज संहारो या तीनों लोगो हाथ जता खुद विजासन कट नहीं जावे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब जपत निरंतर हनुमत पीरा संकट से हनुमान सुड़ावे राम तपस्वी राजा तिनके काज सकल तुम और मनोरथ जो कोई लावे सोई अमित जीवन पर चारों युग पर ताप तुम्हार हे पर सीत जगत उदियार साधु संत के तुम रखवाले असुर निकंदन राम दुलार कष्ट सी दिन वरदि के दाता बस बर दीन भुजान दिवार नारायण कुमार दास सदा रहो रघुपति के तुम्हार वाजन राम गुबावे जन्म जन्म के दुख बिसरावे काल रघुबर पुर जाई जहाज हरि भाषा और देवता चीतन करई हनुमत से ही सब सुख कर संकट बड़े मिटे सब पीड़ा तो मिले हनुमत जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव बार पाठ कर कोई छोट ही बंदी महासुख हो तो यहाँ हनुमान चालीसा हो सीता की गौरी सा तुलसीदास सदा हरि चेरा की देना हृदय पवन तनय संकट हरना मंगल मूर्ति रो राम लखन सीता सहित हृदय बसौ सुर हो सियावर रामचंद्र की रघुवीर रामचंद्र की जय पवन सुत हनुमान।